નમસ્કાર મિત્રો ઋષિ ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે એક દિવ્ય ઔષધિ તુલસી તુલસીના ચમત્કારિક ગુણો વિશે બધા જાણે છે આપણા ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રોમાં તુલસી પીપળો આંબળા વડ વગેરેનું ધાર્મિક મહત્ત્વ તથા તેમના વૈજ્ઞાનિક ગુણો પણ જણાવ્યા છે તેમની પૂજા કરવી એ અંધવિશ્વાસ નથી પરંતુ તેમના ઔષધીય તથા પર્યાવરણીય મહત્વ વિશે પણ ઊંડું ચિંતન કરીને તેમનું વર્ણન કર્યું છે તેથી બધા લોકોએ તેમનો લાભ લઈ શકે તેને કોઈ જાતિ કે ધર્મ સાથે જોડવાના બદલે તેમના વૈજ્ઞાનિક મહત્વને સમજવામાં સમજદારી રહેલી છે તુલસી વનસ્પતિકનું નામ ઓસિમમ સેન્ડરતમ છે આ શબ્દ વિશ્લેષણ કરતા ખબર પડે છે કે જે વનસ્પતિ બીજા કસા સાથે તુલના ન કરી શકાય તે તુલસી છે આવી સસ્તી સુલભ સુંદર તથા વનસ ઉપયોગી વનસ્પતિ બીજી કોઈ નથી કફ તથા વાયુ વિકારોમાં તુલસી ઉપયોગી છે ઘા સોજો સાંધાના દુખાવો મોજ વગેરે પણ તેને લેપ કરવામાં આવે તો અવસાદ તથા લો બીપીનમાં ચામડી પર તેનો રસ ઘસવાથી સ્નાયુ તરત જ સક્રિય થઈ જાય છે પેટનો દુખાવો ભૂખ ન લાગવી આંતરડામાં કરમિયા પડવા વગેરેમાં તુલસીનો ઉપયોગ લાભ દાયક છે ખાંસી દમ કળોરજુ ચકળાઈ જવું વગેરેમાં તુલસીનો રસ ઉપયોગી છે પેશાબમાં બળતરા તથા પેશાબ પડતી વખતે તકલીફ થતી હોય મૂત્રાશય નાશો જો આવ્યો હોય પથરી થઈ હોય તો તુલસીના બીજનું ચૂર્ણ ખૂબ લાભદાયક છે કોઢ તથા વિષમ જળવળમાં તુલસી ખૂબ લાભદાયક છે જેનાથી મેલેરિયા મટી જાય છે ઘરની આસપાસ તુલસી ઉગાડવાથી મચ્છરો ભાગી જાય છે તુલસી ચોવી કલાક ઓક્સિજન આપે છે વૈજ્ઞાનિકોએ તુલસીમાંથી એક એવું તેલ શોધી કાઢ્યું છે કે જે હવામાં ભરીને તાવ ઉત્પન્ન કરતા બધા જ કીટાણુનો નાશ કરી નાખે છે ઋષિઓએ તથા વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ તુલસીમાં એવા ગુણો છે જેના કારણે શરીરમાં વિદ્યુત શક્તિ પર સીધી અસર થાય છે તુલસીની મણકાની માળા ગળામાં પહેરવાથી કે શરીરમાં વિદ્યુત શક્તિનો પ્રવાહ વધે છે અને શરીરના કોષોને વિદ્યુત ધારણ કરવાની શક્તિમાં વધારો થાય છે ઘણા રોગોમાં વિષાણુઓએ વિદ્યુત શક્તિના કારણે શરીર પર આક્રમણ કરતા પહેલા જ મળી જાય છે એના લીધે માણસનો દીર્ધાયુ બને છે નિર્બળ વ્યક્તિ જો તુલસીના મૂળના વાટીને સવાર સાંજ ઘી સાથે લે તો તેનું ઓજત તથા બળ વધે છે વેલ્થ ઓફ ઇન્ડિયા અનુસાર તુલસીનો જ્વરસ અનેક જીવાણુઓને નાશ કરે છે તેની રોગના જંતુઓનો નાશ કરવાની શક્તિ કાર્બોલિક એસિડ કરતા છ ગણી વધારે છે વડગથુ ચિકિત્સામાં તુલસી ખાંસી થઈ હોય કે ગળું બેસી ગયું હોય ત્યારે તુલસીના મૂળને સોપાડીની જેમ ચાવીને ચૂસવા જોઈએ તુલસી બધા પ્રકારના તાવમાં લાભ કરે છે તુલસીના વીસ પાન દસ કાળા મળી સાટે વાટીને તેની ગોળી બનાવીને લેવાથી કે કાઢો બનાવીને પીવાથી તરત જ તાવ ઉતરી જાય છે બાળકોને જાડા થઈ ગયા હોય તો તુલસીના બીજ વાટીને ગાયના દૂધમાં પીવડાવવાથી લાભ થાય છે બુદ્ધિ વધારવા માટે દરરોજ સવારે તુલસીના પાંચ પાન પાણી સાથે ખાવાથી બુદ્ધિ વધે છે તુલસીના પાનને દાંતથી ચાવવા ન જોઈએ સંધિવા થયો હોય તથા સાંધાના સોજો આવ્યો હોય તો તુલસીના પંચાંગ મૂળ પાન માંજર તથા બીજનું ચૂર્ણ ગાયના દૂધ સાથે લેવાથી લાભ થાય છે તુલસીના આવા અનેક ગુણોના કારણે દરેક ઘેરે તુલસીના છોડ ઉછેરવો જોઈએ જ્યાં તુલસી છે ત્યાં મચ્છરો તથા બીજા જંતુઓને અસર ઓછી થઈ જાય છે જય ગુરુદેવ જય